गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारो हार्दिक स्वागत है। धोरण 11 साइंस सब्जेक्ट केमिस्ट्री अने आपणे अभ्यास करता हता चेप्टर नंबर 2 नो परमाणुनु बंधारण। तो आपणे पाछळना लेक्चरो में एवो अभ्यास कर्यो तो के भाई परमाणु पण त्रण अपरमाणिकणोनु बनेलू छे, परमाणुनु पण विभाजन थई शके छे, एनी अंदर पण त्रण कणो आवेला छे। ई त्रण कणोना नाम आपणे कीधा हता इलेक्ट्रॉन, प्रोटॉन अने न्यूट्रॉन। पछीनो टॉपिक आपणे भण्या हता के भाई माइकल फेराडे कैथोड किरण विद्युत विभार नळीनो प्रयोग कर्यो, त्यां तेने खबर पड़ी के परमाणुनी अंदर ऋण वीजभार धरावता कैथोड किरणों आवेला छे, जेने आगळ जता नाम इलेक्ट्रॉन आपवामां आव्युं। त्यारबाद गोल्ड ईस्टे कैथोड जे नळी हतो प्रेक्टिकल हतो एमां फेरफार कर्यो अने त्यांथी खबर पड़ी केनाल किरणों जे धनभारित हता एनु आगळ जता नाम शुं पाडवामां आव्युं, प्रोटॉन। बन्नेमां फरक एटलो हतो के इलेक्ट्रॉन हतो ए वीजभारित ऋण वीजभार धरावतो हतो, ज्यारे प्रोटॉन छे ए धन वीजभार धरावतो हतो। छतां पण ज्यारे परमाणुनुं दळ संतुलित थतुं नहोतुं एटले त्यांथी खबर पड़ी के भाई प्रोटॉन अने इलेक्ट्रॉन सिवाय पण कोई त्रीजो कण पण परमाणुनी अंदर अस्तित्व धरावतो होवो जोईए, जेनी शोध जे जे थॉम्सने करी अने परमाणु विद्युतनी दृष्टिए स्थायी हतो। तेथी न्यूट्रॉन छे एनी पर एकोय वीजभार हशे नहीं एवी धारणा थई, एटले न्यूट्रॉन छे ई तटस्थ धारवामां आवे छे। न्यूट्रॉन तटस्थ होय छे, प्रोटॉन धन वीजभारित होय छे अने इलेक्ट्रॉन केवो होय छे ऋण वीजभारित होय छे। बाळको अहीं आपणे पहेलो प्रेक्टिकल छे आ बधुं જોયું છું, ખ્યાલ છે ને બધા વસ્તુ મુદ્દા જોતા, ઇલેક્ટ્રોન પરનો વીજભાર, પ્રોટોનની શોધ, ન્યુટ્રોનની શોધ। ત્યારબાદ નો ઇમ્પોર્ટન્ટ ટોપિક પરમાણ્વીય નમૂનો। સ્ટાર્ટ કરવા જોઈએ તે પહેલા નાની વાત કરવા જોઈએ। હવે પ્રશ્ન એવો હતો અહીંથી કે ભાઈ પરમાણુની અંદર માની લો ત્રણ કણો છે, કોણ કોણ? એક તો પ્રોટોન, બીજો ન્યુટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન। તો પ્રશ્ન એવો હતો કે આ ત્રણેય કણો પરમાણુની અંદર કઈ રીતે જોડાયેલા છે, તેનું સ્થાન ક્યાં છે, તે પરમાણુની અંદર શું ભૂમિકા ભજવે છે। આ બધી વસ્તુના પ્રશ્નો સોલ્વ કરવા આપણે અભ્યાસ કરવાનો છે પરમાણ્વીય નમૂનાનો, કે પરમાણુનો નમૂનો। પરમાણુનો નમૂનો મીનિંગ શું કે ભાઈ તમે જે ત્રણ કણોની શોધ કરી છે, ક્યાં કણ? પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન। એ પરમાણુની અંદર શું ભાગ ભજવે છે, એ પરમાણુ અંદર ક્યાં સ્થાને છે, કઈ રીતે છે, એની ગોઠવણી કઈ રીતની છે, એનો અભ્યાસ એને શું કહેવાય? પરમાણ્વીય નમૂનો। અગાઉના વિભાગમાં વર્ણવેલા પ્રયોગોના મળેલા પરિણામો એવું સૂચન કર્યું કે ડાલ્ટનનો અવિભાજ્ય પરમાણુ, એટલે કોણ પરમાણુ હે ને, ડાલ્ટનના મત પ્રમાણે પરમાણુ બાળકો કેવો હતો? અવિભાજ્ય, જેનું વિભાજન થઈ શકતું નહોતું। પણ આગળ જતાં ખબર એવી પડી કે ખરેખર પરમાણુ તો કેવો છે? વિભાજ્ય છે, એટલે કીધું છે ધન અને ઋણ ભાર ધરાવતા અપરમાણિક કણોનો બનેલો છે। જુદા જુદા નમૂનાઓ પરમાણુમાં આ ભારિત કણો કેવી રીતે વહેંચાયેલા છે તે વિશે રજૂ કરવામાં આવ્યા હતા। આમાંના ઘણા નમૂના પરમાણુની સ્થાયિતા સમજાવી શક્યા ન હતા। પરમાણુની સ્થાયિતા જે ડાલ્ટન સમજાવી શકતો હતો, તો ખરેખર જો આની અંદર ત્રણેય કણો હોય તો ત્રણેય કણોનું તમારે ક્યાં ભાગ ભજવે, તેની ગોઠવણી અંદર કેવી છે, અને એ સિવાય કે પરમાણુ તમારે કેવો સાબિત કરવાનો હતો સ્થાય, તો ઘણા નમૂના આપ્યા, ઘણાએ કીધું ભાઈ પરમાણુ અંદર ઇલેક્ટ્રોન આમ છે, પ્રોટોન આમ છે, ન્યુટ્રોન આમ છે, પણ છેલ્લે આવીને ક્યાં ઉભું રહેતું હતું? પરમાણુની સ્થાયિતા, પરમાણુ સ્થાય, એ સ્થાયિતા સમજાવી શકતો નહોતો। એટલે આમાંના બે નમૂના, એક તો ભાઈ જે જે થોમ્સને આપ્યો અને બીજો નમૂનો છે અર્નેસ્ટ રુથરફોર્ડે, આ નમૂનાની ચર્ચા કરી। બાળકો આ બંને નમૂનાઓ તમને યાદ હોય તો ધોરણ 9ની વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરેલો છે ચેપ્ટર નંબર 4માં, યાદ હોય તો, ન હોય તો એક વખત ધોરણ 9ની વિજ્ઞાન, આ હું તમને એટલા માટે કહું છું દા તમારા નોલેજ માટે છે, કારણ કે તમે એનો અભ્યાસ કરીને આવ્યા છો, તમે એક વખત પણ નજર મારશો તો એ નાના લેવલનું છે, તરત તમને સમજાઈ જશે,
एक खुद रिविजन मारी शको छो, बाकी हूँ समझाई ते धोरण नौ में आभ्यास करेलो बाळको। तो अत्यार आपणे स्टार्ट करवानो छे सौथी पहेलो परमाणु विषयनो नमूनो आपनार वैज्ञानिक कोण हतो, जे जे थॉम्सन। तो वात करे छे परमाणुनो थॉम्सननो नमूनो। स्टार्ट करीए बाळको, जे जे थॉम्सने 1898 रजूआत करी, भाई जे जे थॉम्सने 1898 शू कर्यो, पोतानो प्रयोग मूक्यो एटले एनी रजूआत करी। एने शू रजूआत करी के परमाणु छे ने એ ગોળાકાર આકાર ધરાવે છે। કેવો આકાર? એટલે આપણે પહેલા ગોળાકાર લખી નાખીએ, કેવો આકાર કીધો બાળકો એને? ગોળાકાર, તો આપણે ગોળાકાર લઈ લઈએ। હાલ ભાઈ શું કીધું, પરમાણુ કેવો છે ભાઈ? ગોળાકાર, આપણે ગોળાકાર લઈ લીધો, રાઈટ। હવે પછી શું કહે છે ભાઈ, જેની ત્રિજ્યા કેટલી છે? 10^-10 મીટર। વિચાર કરો 10^-10, આનો મિની શું થયો બાળકો, કે અહીંયા કોઈ વચ્ચે પોઈન્ટ, આ વચ્ચે શું છે ભાઈ, આપણે એક નાનું વર્તુળ લઈએ, આ એનું કેન્દ્ર, ન્યાથી લઈને આ કેન્દ્રથી લઈને અહીં સુધી એ અંતર માર્ક કરું છું બાળકો, જોજો આપણે રેડ કલરના માર્કથી માર્ક કરીએ, જે અહીંથી અહીં સુધીનું અંતર એ કેટલું હતું? 10^-10 મીટર। વિચાર કરો કેટલું નાનું માપ, આને કેમ લખાય? 0.0009 × 0 અને પછી 1, એટલું નાનું માપ હતું। કોનું? પરમાણુનું। સમજાય છે? પરમાણુનું માપ એટલું નાનું હતું। પરમાણુ છે તો પરમાણુ કેટલી રીતે નાનો છે? તો ભાઈ પરમાણુની ત્રિજ્યા કેટલી છે? કે 10^-10 મીટર। હવે એટલા નાના પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ક્યાં છે? પ્રોટોન ક્યાં છે? આ બધી વસ્તુના જવાબ દેવાના હતા વૈજ્ઞાનિકોએ। તો સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરાવડાવ્યો એ ભાઈ જે થોમ્સનભાઈ હતા, એણે શું કીધું કે ભાઈ પરમાણુ છે ને એની ત્રિજ્યા પહેલાં એણે ધાર્યો ગોળાકાર, પરમાણુને કેવો ધાર્યો? ગોળાકાર। એટલે બાળકો આપણે શું લખ્યું, ગોળ દડો કર્યો અહીંયા, કર્યો ભાઈ પરમાણુ। સૌથી પહેલા સ્ટાર્ટ શું કર્યું થોમ્સને, કે ભાઈ પરમાણુ છે ને ગોળાકાર છે। કેવો છે? ગોળાકાર। તેની ત્રિજ્યા કેટલી છે? તો કે 10^-10 મીટર જેટલી એની શું છે? ત્રિજ્યા છે। આવું કોણે કીધું? થોમ્સને, એના પ્રયોગો ઉપરથી। આગળ જોઈએ બાળકો, પછી શું કહે છે થોમ્સને, શું સમજાયું? કે ભાઈ જેની અંદર, એટલે જેની અંદર એટલે કે જેમાં, જેમાં એટલે કે પરમાણુમાં ધન ભાર એક સરખી રીતે બધે જ વેચાયેલો છે, એનો મિનિંગ એને શું કીધું? આ બધું આપણે થોડું રિયસ કરી નાખીએ, આપણે જે ધારીએ શું વાત કરી હતી ભાઈ, પરમાણુ છે એ ધનભારિત ગોળો છે, પેલા તો ગોળાકાર છે, હવે એની અંદર ધનભાર એટલે કે પ્રોટોન, ધનભાર એટલે પ્રોટોન બધી જગ્યાએ વેચાયેલો, મિનિંગ બધી જગ્યાએ શું છે? પ્રોટોન। એટલે આપણે સાઇન કરી નાખીએ બાળકો, પ્રોટોન એટલે બધી શું લખ્યું? પ્લસ, આ પ્લસ 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 આ પ્લસ આ પ્લસ પ્લસ, આવું કોણે કીધું બાળકો? થોમ્સને। થોમ્સને શું કીધું? કે ભાઈ પરમાણુ છે એ સૌથી પહેલાં તો કેવો છે? ગોળાકાર, એટલે આપણે ગોળાકાર કીધો। પછી શું કીધું? કે ભાઈ એની અંદર બધી જ જગ્યાએ, એટલે આપણે બધી જ જગ્યાએ શું મૂક્યું બાળકો? પ્રોટોન, પ્રોટોન એટલે પ્લસ, એટલે કે બધી જ જગ્યાએ ધનભાર વિસ્તારેલો, એટલે કે બધી જગ્યાએ ગોઠવેલો, એટલે મેં ધનભાર લખ્યા, પ્લસ દે ને રેડ કલરના માર્ક શું છે? પ્લસ, એ શું દર્શાવે? પ્રોટોન। બે વસ્તુ કીધી ભાઈ ત્યાંથી, હાલો આવડ્યું કે ન આવડ્યું? શું કર્યું? ફરીવાર કરીએ ભાઈ, જે જે થોમ્સન ભાઈએ પરમાણુનો નમૂનો આપ્યો, તેણે શું ધાર્યું ભાઈ? પરમાણુ છે ગોળાકાર છે, જેની ત્રિજ્યા આશરે 10^-10 મીટર છે। પછી તેણે શું કીધું? કે ભાઈ પરમાણુની અંદર ધનભાર બધી જ જગ્યાએ પ્રસરેલો છે, એટલે આપણે બધી જ જગ્યાએ પ્રસરો છે, દેખાય બધી જ અંદર પ્લસ પ્લસ કરીએ, શું છે? બધી જ જગ્યાએ કયો ભાર છે? ધનભાર, એનો મિનિંગ પ્રોટોન। આવું કોણે ધાર્યું? થોમ્સને, એના પ્રયોગોના આધીન। હવે બીજું શું કહે છે? બીજું એવું કહે છે કે ઇલેક્ટ્રોન, હા જો બાળકો, એને ધનભાર કીધો, એનો મિનિંગ કોની ગોઠવણી કરી નાખી? એણે પ્રોટોનની ગોઠવણી કરી નાખી। કોણે? થોમ્સને। હવે બીજો અપરિમાણીકરણ કોની વાત? ઇલેક્ટ્રોનની, એટલે શું કહે છે ભાઈ? ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાઈ ગયા છે કે જેથી સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત થાય, એનો મિનિંગ શું બાળકો? કે જો
વિદ્યુતીય સ્થિર રચના, એનો મિનિંગ જેટલા પોઝિટિવ ને એટલા જ નેગેટિવ, તો તમને પોઝિટિવ એન્ડ નેગેટિવ નેકલેટ થાય. તમને ખબર છે એમ કહું, પ્લસ વન માઇનસ વન તો જ વિદ્યુતની દ્રષ્ટિએ શું થાય, ઝીરો થાય ને. એટલે નહીં પોઝિટિવ ચાર્જ નહીં નેગેટિવ ચાર્જ. એના કારણે એટલે પછી એણે શું સમજાયું ભાઈ થોમસને, કે ભાઈ પરમાણુ સ્થાયી કરવાનું કીધું કે જેટલો ધનભાર છે, જેટલા પ્રોટોન છે, એટલા જ શું રહેલા છે ઋણભાર, એટલે એટલા જ શું રહેલા છે પરમાણુ અંદર ઇલેક્ટ્રોન. એ પણ ક્યાં છે, બધી જગ્યાએ. એટલે હું જો આ માઇનસ આ બ્લેક કલરથી લેવા, શું છે ઇલેક્ટ્રોન વીજભાર, આ શું છે વીજભાર. એટલે પ્લસ અને માઇનસ એકબીજાને શું કરી નાખે બાળકો, સંતુલિત કરી નાખે. એની રચના કેવી થાય, સ્થિર વિદ્યુતીય નમૂનાની રચના થાય. કોની થાય, સ્થિર વિદ્યુતીય નમૂનો. સમજાય છે? એટલે આની દ્રષ્ટિએ પરમાણુ આમ જોવા જો કેવો થઈ ગયો, સ્થાયી, કેમ કે જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ, પણ બધી જ જગ્યાએ. એટલે આના પછી તારણ શું નીકળે બાળકો, કે ભાઈ પરમાણુ છે એની અંદર બધી જ જગ્યાએ પ્રોટોન રહેલા છે, બધી જ જગ્યાએ શું રહેલા છે ઇલેક્ટ્રોન. બીજું તારણ શું નીકળે, કે જેટલા પ્રોટોન છે, જેટલા ધનભાર છે, એટલા જ ઇલેક્ટ્રોન છે, એટલા જ ઋણભાર છે. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ, વિદ્યુતીય દ્રષ્ટિએ કેવો છે, સ્થાયી છે. આ વસ્તુ કોણે કીધી, ભાઈ શ્રી થોમસનભાઈ. આ નમૂનાને ઘણા બીજા નામ પણ આપવામાં આવ્યા, જેમ કે પ્લમ પુડિંગ, રાઇઝિંગ પુડિંગ, અથવા વોટરમેલન, એટલે તડબૂચ. તડબૂચ આપણે એને તડબૂચ કહી, એ તડબૂચ કહી, શું કહે, તડબૂચ. જો એને સમજે એવો કાંઈ નથી બાળકો, બહુ સરળ નમૂનો છે. હવે જો શું કીધું, એને ગોળો લીધો, પહેલાં તો પરમાણુ કેવો થયો, ગોળાકાર, આખો ગોળા, ધન ગોળો, ધન ગોળો એટલે બધી જગ્યાએ શું રહેલા છે, ધનભાર એટલે પ્રોટોન રહેલા છે, અને બધી જગ્યાએ શું રહેલા છે ઇલેક્ટ્રોન. એને આ રીતે સમજાવ્યું, આપણે આ બેઝિક રીતે સમજાવ્યું. અહીંયા આગળ જઈએ, વધુ માહિતી મેળવીએ આ નમૂનાની, તો કે આ નમૂનામાં પરમાણુના ધનભારને, પરમાણુનો ધનભાર એટલે બાળકો પ્રોટોન, ને પુડિંગ કે તડબૂચ તરીકે કલ્પી શકાય. તરબૂચ, આપણે તરબૂચ ખાધું ને બધાએ, એટલે એની સાથે કમ્પેર કરે છે. જોજો, જેમાં પ્લમ, પ્લમને બીજું નામ છે અથવા બીજ, એ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. હવે હું તમને સરળ રીતે સમજાવી દઉં, ધોરણ 9માં પણ આ વસ્તુનો આપણે અભ્યાસ કરેલો છે. એણે પરમાણુના નમૂનાને, કોણે, થોમસને, થોમસને સરળ ભાષામાં બધાને સમજાવવા માટે એણે એવું કીધું કે ભાઈ પરમાણુ કેવો છે. તેણે એમ કીધું, ભાઈ પરમાણુ છે ને એ તરબૂચ જેવો છે. તો બધાએ કીધું, તરબૂચ જેવો કઈ રીતે, તો કે ભાઈ તરબૂચની અંદર જે બધી જગ્યાએ લાલ ભાગ આવેલો, ખબર ને, તરબૂચ ખાઈએ છીએ અથવા બધી જગ્યાએ ઓલો લાલ ભાગ હોય ને આપણે ખાઈએ છીએ, જે એ લાલ ભાગ છે ને એને એને પ્રોટોન ધાર્યા. હું ધાર્યા પ્રોટોન. અને પ્રોટોનની અંદર, એટલે કે તરબૂચની અંદર જે લાલ ભાગમાં બધી જગ્યાએ, તમને ખબર હોય તો બી રહેલા, તરબૂચમાં બધી જગ્યાએ બી ગોઠવાયેલા છે કે નહીં, અમુક અમુક અંતરે શું રહેલા છે, બી ગોઠવાયેલા છે. બી છે કે નહીં, તમે જોયું કે ન જોયું, તરબૂચ ખાવશો તો તરબૂચની અંદર બધી જગ્યાએ લાલ ભાગ છે. તરબૂચને તમે સુધારો છો એટલે કાપો છો ત્યારે અંદર તમને લાલ ભાગ જોવા મળે. એટલે તરબૂચને પરમાણુ ધારો, પરમાણુ અંદર જે લાલ ભાગ છે, એટલે તરબૂચની અંદર જે લાલ ભાગ હોય એને એને પ્રોટોન ધાર્યો. અને તમે વિચારો, એ તરબૂચમાં જે લાલ ભાગ છે ને, લાલ ભાગમાં બધી જગ્યાએ શું રહેલા છે, એના બીજ રહેલા છે. એ બીજને શું ધાર્યા, ઇલેક્ટ્રોન. એટલે એણે એવું કીધું, તરબૂચ જેવો પરમાણુ નમૂનો છે. સમજાણું કે તમને ન સમજાણું બાળકો, એણે પરમાણુના નમૂનાને કોની સાપેક્ષ સરખાવ્યો, તરબૂચની સાપેક્ષ સરખાવ્યો. સમજાય છે? કહેવાનો મિનિંગ એટલો જ છે બાળકો. એને તરબૂચની જેમ કીધું, ભાઈ તરબૂચની અંદર જેમ લાલ ભાગ હોય ને એમ પરમાણુની અંદર પણ બધી જગ્યાએ પ્રોટોન, અને પ્રોટોનની વચ્ચે વચ્ચે શું રહેલા છે, ઇલેક્ટ્રોન. જેમ તરબૂચમાં બીજ રહેલા છે એમ પરમાણુના નમૂના અંદર ઇલેક્ટ્રોન રહેલા છે. જેમ તરબૂચમાં લાલ ભાગ આવેલો છે એમ પરમાણુની અંદર એવા પ્રોટોન ગોઠવાયેલા છે. સમજાય છે? એટલે એને તરબૂચ સાથે સરખાવેલો છે. આ નમૂનામાં એક અગત્યની બાબત એ હતી કે પરમાણુનું દળ એક સરખી રીતે બધે જ વેચાઈ લેતું હોય કે નહીં બાળકો. મેં સિમ્પલ વસ્તુ કરી ભાઈ, જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા પ્રોટોન હતા. એટલે બધી જગ્યાએ મેં પ્રોટોને મૂક્યા, એટલે બધી જગ્યાએ પોઝિટિવ મૂક્યા, બધી જગ્યાએ નેગેટિવ, એટલે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મૂક્યા, તો બધી જગ્યાએ દળ કેવું હતું, એક સરખી રીતે વહેંચાયેલું હતું તેમ ધારી શકાયું. આમ છતાં પણ આ નમૂનો છે એ પરમાણુની એકંદર તટસ્થતા સમજાવી શકતો, પણ પાછળથી શરૂઆતના સમયમાં તટસ્થતા જળવાની, શું કામ, કેમ કે મેં જેટલા પોઝિટિવ લીધા, જેટલા એની અંદર પ્રોટોન ગોઠવા, જેટલા ધનાયન ગોઠવા, એટલા જ મેં ઋણાયન એટલે એટલા જ ઇલેક્ટ્રોન ગોઠવા. તો જેટલા એમ કહું, મેં 10 પ્રોટોન ગોઠવા તો 10 શું આવ્યા, ઇલેક્ટ્રોન. તો બેઝિક સરવાળો શું થઈ ગયો બાળકો, 0.
એટલે તટસ્થ થઈ ગયો ને. એટલે શરૂઆતમાં પરમાણુ કેવો હતો? તટસ્થતા સમજાવી શક્યો, પણ પાછળથી આ પરિણામો સાથે સુસંગત હતું નહીં. એટલે જે જે થોમસનનો પરમાણુ નમૂનો અહીંયા ઊભો રહી જાય છે, પણ આગળ જતા પણ ત્યાં સુધી તો પરમાણુ નમૂનો કેવો રહ્યો? હાચો રહ્યો. કે ભાઈ થોમસને કીધું ને, એ ભાઈ હાચું જ છે ભાઈ, કે થોમસનની અંદર હું કીધું હમણાં આખો નમૂનો ભણીએ, પહેલાં નાનો મુદ્દો ભણી લઈએ, કે જે જે થોમસને 1906 ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો, આ પારિતોષિક શું કામ અપાવ્યો હતો? તેણે વાયુઓનું વિદ્યુતનું વહન થવા અંગેનો સિદ્ધાંત આપ્યો, તેમજ પ્રાયોગિક સંશોધનો કર્યો. કોની અંદર? ભૌતિક વિજ્ઞાનની અંદર. ભૌતિક વિજ્ઞાનની અંદર પારિતોષિક આપવામાં આવ્યો, કારણ કે ભૌતિક વિજ્ઞાનની એણે થિયરી, કઈ થિયરી? તો કે વાયુઓથી શું થવું? વિદ્યુતનું વહન, વાયુઓ દ્વારા વિદ્યુતનું વહન થવું, એ અંગેનો સિદ્ધાંત આપ્યો. અને એના પર એણે શું કર્યા? સંશોધનો કર્યો. એના આધીન એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. હવે વાત કરીએ ફરીવાર આખો થોમસનનો નમૂનો કેમ યાદ રાખો બાળકો? તો પહેલી વાત તો મગજમાં હોવી જોઈએ, ભાઈ થોમસને પરમાણુ નમૂનો આપ્યો શું કામ? થોમસને પરમાણુ નમૂનો એટલે આપ્યો કારણ કે પરમાણુની અંદર 3 કણોની શોધ થઈ ગઈ. એ ફિક્સ છે ભાઈ, પ્રોટોન એ છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન એ છે જ. હવે પ્રશ્ન શું હતો? કે એ અંદર પરમાણુની અંદર કઈ રીતે ગોઠવાયેલા છે, શું ભાગ ભજવે છે, આ વસ્તુનું જોતું હતું. તો સૌથી પહેલો પરમાણુને સમજાવવા વાળો વૈજ્ઞાનિક જે જે થોમસને પરમાણુ નમૂનો રજૂ કર્યો, એ નમૂનાની અંદર કહેવા શું માગતો હતો? તો થોમસને એણે એવું કીધું 1898 કે ભાઈ પરમાણુ છે ને એ ગોળાકાર છે. પહેલું પરમાણુ કેવો છે? બધું ધારેલું જોતું બાળકો, પ્રેક્ટિકલો કરીને એને બધું ધાર્યું બધું એને. પરમાણુ કેવો હોવો છે? ગોળાકાર, જેની ત્રિજ્યા કેટલી છે? 10^-10 મીટર. પછી હું કીધું કે ભાઈ જે પરમાણુ ગોળાકાર છે એ બધા આખા ગોળાની અંદર એટલે આખા પરમાણુની અંદર બધી જ જગ્યાએ ધન બાર પ્રસરેલો છે, એનો મીની બધી જ જગ્યાએ પ્રોટોન રહેલો છે. ત્યારબાદ હું મુદ્દો કીધો કે ભાઈ જેટલા મેં ધનભાર ગોઠવા એટલા જ ઋણભાર એટલે કે એટલા જ ઇલેક્ટ્રોન પણ તેમાં આવેલા છે. પછીનો નમૂનો શું કીધો? કે જેટલા ધનભાર ગોઠવા એટલા જ ઋણભાર ગોઠવા, તેથી આ નમૂનો કેવો હતો? વિદ્યુતીય દ્રષ્ટિએ સ્થિર હતો. સમજાણું? આવી વસ્તુ કીધી. ત્યારબાદ શું કીધું? ત્યારબાદ પછી આના નામ આવે ભાઈ, પ્લમ પુડિંગ કહેવાય, વોટરમેલન કહેવાય, તરબૂજ કહેવાય. પછી આપણે ગોળો દોરી નાખો, તેમાં બધી જગ્યાએ ધનભાર બતાવો, બધી જગ્યાએ ઋણભાર બતાવો, તો એનો આકૃતિ થઈ ગઈ. ત્યારબાદ હું કીધું કે ભાઈ હજી માણસો સમજ્યા નહોતા, એટલે જે જે થોમસને શું કર્યું? જે જે થોમસને પરમાણુના નમૂનાને તરબૂજ સાથે સરખાવતા તેણે શું કીધું? કે જેમ તરબૂજમાં લાલ ભાગ રહેલો છે, એમ પરમાણુની અંદર પણ બધી જ જગ્યાએ પ્રોટોન છે. જેમ તરબૂજની અંદર બીજ ગોઠવાયેલા છે, એમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, જે ઘણા વર્ષો સુધી સાચું માનવામાં આવ્યું. આગળ જતા આ નમૂનો પણ સ્થાયીતા સમજાવી શકો નહીં, એટલે બીજા નમૂનાની જરૂર પડી, જેનો આપણે અભ્યાસ પછી કરશું. આખો લેક્ચરનો અભ્યાસ કરવો પડશે, બહુ મોટો નમૂનો છે, રુથરફોર્ડનો આલ્ફા કણનો પ્રેક્ટિકલનો અભ્યાસ કરવાનો છે બાળકો. તમને અહીં સુધીનો આવડ્યું, આ નમૂનો 2 વખત વાંચી જુઓ. કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. એ સિવાય આગળના લેક્ચરમાં આપણે વધુ એક નમૂનાનો અભ્યાસ કરશું.